This lecture is for BSc IT semester 3 students. Course code FC302, subject English, and the unit name is Situational Conversation. एक brief बात करी लिए पछी आपणे आजना unit तरफ छे. तमे जेम first अने second ना semester ने exams आपेली हती English subject ने, ई paper हता 50 marks ना. 50 मार्क्स ना पेपर में 40 मार्क्स ना लॉन्ग क्वेश्चन्स था और 10 मार्क्स ना शॉर्ट क्वेश्चन्स. अत्यारे आपणे ईच पेटर्न प्रमाणे, ईच सिस्टम प्रमाणे 50 मार्क्स नी पेपर स्टाइल प्रमाणे ज आगळ जईए छे. तमने जेम फर्स्ट लेक्चर में इन्फॉर्मेशन आपी थी कि कई रीतना क्या यूनिट ना केटला मार्क्स छे, लॉन्ग क्वेश्चन ना केटला मार्क्स आवशे, कई रीतनी आखी पेपर स्टाइल हशे, ईज रीते आपणे आगळ वधीए छीए. જ્યાં શોર્ટ ક્વેશ્ચન આવશે યુનિટમાં ત્યાં હું કહેતો જઈશ. બીજા બધા ક્વેશ્ચન આપણે હું માની લેવાનું છે કે લોંગ ક્વેશ્ચનમાં આવી શકે. જે ક્વેશ્ચન હું ઇમ્પોર્ટન્ટ હશે ત્યાં સ્પેસિફિકલી તમને કહીશ કે આ એક્ઝામમાં આવે એવો ક્વેશ્ચન છે, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ તમારે નોટ કરીને રાખવાનું છે. એ સિવાય તમને બધાને ચારે ચાર યુનિટના મટીરિયલ મળી ગયા હશે, શેર થઈ ગયા હશે. આપણે ચાર યુનિટની સિસ્ટમ છે, ચારે ચાર યુનિટની PDF ઓલરેડી ગ્રુપમાં તમને શેર થઈ ગયેલી છે, તો તમારે એ રિફર કરવાની છે. હવે જે ચાર યુનિટ છે એ ચારમાંથી બે યુનિટ એવા છે કે જેને આપણે એક્સપાન્ડ ધ આઈડિયા કહી શકીએ. એકને એક્સપાન્ડ ધ આઈડિયા અને બીજા યુનિટને ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. તો આ ત્રીજા અને ચોથા યુનિટ આવી રીતે છે આપણા સિલેબસમાં કે તમને એક વાક્ય આપેલું હશે એક્ઝામમાં, એક નાનકડું વાક્ય, અને એના વિશે તમારે પરીક્ષામાં 1-2 પેજમાં એનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે. 10 માર્કનો ક્વેશ્ચન હોય તો 3-4 પેજમાં એનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે કે એ વાક્ય તમને શું સૂચવે છે. ફોર એક્ઝામ્પલ, ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ, તો આ વાક્ય ઉપર તમારે એનું ડિસ્ક્રિપ્શન લખવાનું હોય. બીજું કહું, રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે, તો આ રીતના બધા ક્વેશ્ચન આવશે તમારા એક્ઝામમાં ત્રીજા અને ચોથા યુનિટમાં, જેનું તમારે ડિટેલ્ડ એક્સપ્લેનેશન લખવાનું છે. આ બધા વાક્ય ક્યાં હશે, આ બધાય વાક્ય તમને જે PDF મટીરિયલમાં મળેલી છે એમાં આ બધાનું ડિસ્ક્રિપ્શન લખેલું છે. એમાં તમને છૂટ છે કે તમે તમારી જાતે પણ પોતાના સેન્ટેન્સીસ એમાં એડ કરી શકો, પોતાની ઇમેજિનેશન, પોતાની ક્રિએટિવિટી, એક્ઝામ્પલ્સ તમે રજૂ કરી શકો, અને એક્ઝામની અંદર તમને વાક્ય પૂછવામાં આવેલું હોય એનું તમે ડિસ્ક્રિપ્શન લખી શકો. એક રીતે એવું કહેવાય કે તમે એના પર નિબંધ લખો છો. અને ટેકનિકલ લેંગ્વેજની અંદર ઇંગ્લિશમાં આપણે એવું કહેશું કે તમે એક્સપાન્ડ ધ આઈડિયા કરો છો, અથવા તમે ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસને શેર કરો છો. તો આવી રીતે બે યુનિટ એ રહેશે જે આપણે પ્રિવિયસલી કવર કરતા આવ્યા છીએ. પછી છે સિચ્યુએશનલ કન્વર્ઝેશન, જે આપણે અત્યારે યુનિટ ચાલે છે. એમાં જ્યાં ઇમ્પોર્ટન્ટ હશે ત્યાં હું તમને કહીશ કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની અંદર 10 માર્કમાં 5 માર્કમાં પૂછાય એમ છે, 1 માર્કની આ ડેફિનેશન છે જે પૂછાય એમ છે, એ તમારે ધ્યાનમાં લેવાની છે. તો આ ત્રીજું યુનિટની વાત થઈ. પહેલાં બે યુનિટ હતા, એક એક્સપાન્ડ ધ આઈડિયા, બીજું ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. બે યુનિટમાં તમને સેન્ટેન્સીસ આપવામાં આવશે એક લાઇનમાં, જેનું તમારે 2-3 પેજમાં એનું ડિસ્ક્રિપ્શન લખવાનું આવશે. 10 માર્કની અંદર એવા 3-4 વાક્યો આવશે. એ 4-4 વાક્યોનો 1-1 વાક્યનો તમારે 1-1 પેજનું ડિસ્ક્રિપ્શન, અથવા 3 વાક્ય આવે તો 1-1 પેજનું ડિસ્ક્રિપ્શન તમારે લખવાનું આવશે. બંને યુનિટમાં સેમ વસ્તુ છે, સેન્ટેન્સીસ અલગ અલગ રીતે હશે, એક્સપ્લેનેશન સેમ રીતે કરવાનું છે. ત્રીજા યુનિટની અંદર જ્યારે ટોપિક આવશે, થિયરી ટોપિક, ત્યારે હું તમને ધ્યાન દોરીશ કે સિચ્યુએશનલ કન્વર્ઝેશનમાં કઈ રીતે તમારે એક્ઝામમાં ક્વેશ્ચન આવશે અને લખવાનું આવશે. આની પછીનું યુનિટ છે ચોથું ને છેલ્લું યુનિટ. એમાં તમારે 3 પોયમ્સ છે. 3 પોયમના હું તમને નામ કહી દઉં કયા કયા નામ છે. એ 3 પોયમ તમારે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે.
જેની પીડીએફ તમને ઓલરેડી, જેનું મટીરિયલ તમને ઓલરેડી મળી ગયું છે. એક છે નો મેન આર ફોરેન બાય જેમ્સ કિરકપ. નો મેન આર ફોરેન એક ઈ છે. પછી બીજી બે પોયમ્સ એના સિવાય છે. ઈ બે જે પોયમ્સ છે એના નામ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ કે કયા છે. એક વિલિયમ શેક્સપિયરની પોયમ છે ઈ સિવાય, ઇન ધ વુડ્સ કરીને. અને હજી એક ત્રીજી પોયમ છે, દેટ ઇઝ બાય દિલીપ છત્રી. દિલીપ છત્રીની એક સરસ મજાની પોયમ છે ઈ સિવાય, કે જે ટ્રીઝ ઉપર લખેલી છે. 50-year-old ટ્રીઝ એનું હોય છે. ઇન ધ ટ્રીઝ અ બનિયન ટ્રી એ પોયમનું નામ છે. બનિયન ટ્રી ઉપરની એક પોયમ છે. ઇન ધ વુડ્સ શેક્સપિયરની પોયમ છે, જ્યાં બે રસ્તા મળે ને ક્યાં નિર્ણય લેવાનો હોય એના ઉપરની સરસ મજાની શેક્સપિયરની પોયમ છે. અને નો મેન આર ફોરેન આ જેમ્સ કિરકપની પોયમ છે. ત્રણે ત્રણ પોયમ આપણે ડિટેલમાં પછી ડિસ્કસ કરશું. એક્ઝામની અંદર તમારે આ ત્રણે ત્રણ પોયમની સમરીઝ ઇમ્પોર્ટન્ટ છે. એના રાઇટરનું નામ, રાઇટરનું ડિસ્ક્રિપ્શન અને પોયમની સમરીઝ આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે ઇમ્પોર્ટન્ટ રહેશે. સિચ્યુએશનલ કન્વર્ઝેશનની અંદર હજી થિયરીના ટોપિક્સ હવે આવશે. અત્યારે આપણે કન્વર્ઝેશન કેમ કરી શકાય એના વિશે ડિસ્કસ કરીએ છીએ. અને બીજા બે યુનિટની તમને મેં વાત ઓલરેડી કરી, એક્સપાન્ડ ધ આઈડિયા અને ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ, જ્યાં તમારે એક જ વાક્યનું ઘણું બધું ડિટેલ ડિસ્ક્રિપ્શન અથવા એક નિબંધની જેમ એની રજૂઆત એને લખવાનું હોય છે. જો તમને મટીરિયલ ન મળ્યું હોય તો તમારી રીતે તમે તમારા ફ્રેન્ડ્સ અથવા ક્લાસ ટીચરનો કોન્ટેક્ટ કરીને મટીરિયલ મેળવી લેજો. એમાં મટીરિયલની અંદર બધી જ વસ્તુ આપેલી છે, બધી જ વસ્તુ એક્સપ્લેન કરેલી છે. એક્ઝામમાં એની બહાર કાંઈ નહીં આવે, એટલે તમારે એ મટીરિયલ ઇમ્પોર્ટન્ટ છે. ડેફિનેશન ઓફ સિચ્યુએશનલ કન્વર્ઝેશન. આજનો ટોપિક આપણે સિચ્યુએશનલ કન્વર્ઝેશનમાં આગળ વધશું. જેમ પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે સિચ્યુએશનલ કન્વર્ઝેશન વિશે ચર્ચા કરી, એ જ રીતે આપણે આગળ વધશું. સિચ્યુએશનલ એટલે ધ ડેફિનેશન ઓફ સિચ્યુએશનલ ઇઝ અ પર્સન ઓર થિંગ્સ ઇન રિગાર્ડ્સ ટુ સરાઉન્ડિંગ્સ ઓર સર્કમસ્ટેન્સીસ. તમારા સરાઉન્ડિંગ્સ અથવા સર્કમસ્ટેન્સીસ, તમારી પરિસ્થિતિ અથવા તમારી આસપાસનું વાતાવરણને ધ્યાનમાં રાખીને, લોકોને ધ્યાનમાં રાખીને તમારો જે પણ કાંઈ તમે કોમ્યુનિકેશન કરો છો એને સિચ્યુએશનલ કહેવાય. એન એક્ઝામ્પલ ઓફ સિચ્યુએશનલ ઇઝ હાવ અ પર્સન ઇન ડિફરન્ટ એન્વાયરમેન્ટ કોલ્ડ સિચ્યુએશનલ રિએક્શન. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ પર્સન્સની સામે રિએક્ટ કરે તો એને સિચ્યુએશનલ રિએક્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમે કોમ્યુનિકેશન વાત કરતા હો તો તમારા ટીચર્સ આવે તો એની એના એની માટે જે રિયાલિટી છે તમારી વાત એ જ રીતની થશે. ઓટોમેટિકલી તમારો પોઈન્ટ ઓફ વ્યૂ ટીચરને કેમ, અથવા તમારા પેરેન્ટ્સ સાથે વાત કરતા હોય, ટીચર સાથે વાત કરતા હોય, એને કઈ જગ્યાએ સારું લાગે, એના માટે કઈ રિયાલિટી છે, એને ધ્યાનમાં રાખીને તમે ચર્ચા કરશો. તમારા જે પોતાના પોઈન્ટ ઓફ વ્યૂઝ છે, પોતાની માટે જે તમે રિયાલિટીને સાચું માનો છો, એ તમે તમારા ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરશો, ત્યાં તમારી રિયાલિટી બહાર આવશે. પણ તમારા ટીચર સાથે, પેરેન્ટ્સ સાથે અલગ જ રિયાલિટી તમારી બહાર આવશે, જે સામાન્ય રિયાલિટી લાગે. તો આ બધી સિચ્યુએશનલ રિએક્શન્સ થયા, કે તમારી સામે જે સિચ્યુએશન આવે છે એમાં તમે રિએક્ટ કઈ રીતે કરો છો. તમારી રિયાલિટી સામેવાળી વ્યક્તિને ધ્યાનમાં રાખીને ઘણીવાર હોય, જેના આધારે તમે એની સાથે કન્વર્ઝેશન અથવા કોમ્યુનિકેશન કરો. કન્વર્ઝેશન કોને કહેવાય? તો કે અ ટોક, એસ્પેશિયલી એન ઇન્ફોર્મલ વન, બિટવીન ટુ ઓર મોર પીપલ ઇન વિચ ન્યૂઝ એન્ડ આઈડિયાઝ આર એક્સચેન્જ. કન્વર્ઝેશન એને કહેવાય કે એક ટોક, એક વાતચીત, પણ ઇન્ફોર્મલ ટોનમાં, વિચ ઇઝ નોટ ઓન અ પ્રોફેશનલ ટોન. તેને કન્વર્ઝેશનમાં કહી શકાય, જ્યાં ઓપન માઇન્ડેડલી આઈડિયાઝને શેર થતા હોય, જ્યાં લેંગ્વેજીસના એટલા બેરિયર નથી હોતા, તો એને કહેવાય છે કન્વર્ઝેશન. જ્યાં તમે ઓપન માઇન્ડેડલી ફ્રી લેંગ્વેજની અંદર તમારા વિચારોને બીજા સુધી પહોંચાડતા હો, દેટ ઇઝ નોન એઝ સિચ્યુએશનલ કન્વર્ઝેશન. દેટ ઇઝ પ્રોન ટુ ચેન્જ. આપણે ઘણા બધા એના એક્ઝામ્પલ્સ જોયા સિચ્યુએશનલ કન્વર્ઝેશનના. આપણે ફટાફટ જોતા જઈએ કયા કયા એક્ઝામ્પલ્સ હતા. પહેલું કોમ્યુનિકેશન હતું
between two students. The two students were Sanya and Sandhya. જનરલી આનો હેતુ એવો હોય છે કે બે સ્ટુડન્ટ્સ અંદરો અંદર ઇંગ્લિશ લેંગ્વેજમાં યુઝ કરીને એ વોકેબ્યુલરી યુઝ કરીને કઈ રીતે ચર્ચા કરતા હોય. તમે પહેલું બેચ અમે રિફર કરશો તો એ છે કઈ રીતે વાત કરતા હોય સાનિયા, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ? તો ધ સંધ્યા રિપ્લાઈઝ, આઈ એમ ઇન 8th સ્ટાન્ડર્ડ, વોટ અબાઉટ યુ? તો આને તમે એ રીતે રીડ કરી શકો કે દેર આર ટુ સ્ટુડન્ટ્સ હુ આર ટોકિંગ ટુ ઈચ અધર. ધ ફર્સ્ટ સ્ટુડન્ટ સાનિયા આસ્ક સંધ્યા, In which class are you studying? The Sandhya replies the question. I am in 8th standard. What about you? The Sandhya is asking another question to Sanya. Sanya answers that questions. I am in 9th standard. So, આ રીતનું એક આખું કોમ્યુનિકેશન હોય જે વોકેબ્યુલરી સિમ્પલ ફોર્મેટની અંદર વાત થતી હોય. તો આનાથી આપણે વોકેબ્યુલરી વધારે ઇમ્પ્રૂવ થઈ શકે. ઈ કોમ્યુનિકેશનની આખી એક સ્ટાઇલ છે. એ કોમ્યુનિકેશન આપણે ધીમે ધીમે શીખવાનું છે. આ કોમ્યુનિકેશન પ્રેક્ટિસ કરવાથી આપણને આવડી જશે. અત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણે ઘણું ખરું ઇંગ્લિશ લેંગ્વેજની અંદર કોમ્યુનિકેશન કરતા હોય છે. વોટ્સએપની અંદર અથવા અલગ મીડિયાની અંદર કીબોર્ડ્સ ઇંગ્લિશમાં હોય છે, તમારું મટીરિયલ ઇંગ્લિશ લેંગ્વેજમાં હોય છે, ઇન્ટરનેટ ઇંગ્લિશ લેંગ્વેજમાં હોય છે. એટલે ઓલરેડી આપણું ઇંગ્લિશ ઘણું બધું ઘણું ખરું ઇમ્પ્રૂવ થતું હોય, આપણી વોકેબ્યુલરી ઘણી ખરી ઇમ્પ્રૂવ થતી હોય. પણ આપણે જ્યારે સેન્ટેન્સીસ ફોર્મેશન કરવાના હોય સામેવાળી વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે, તો દેટ સેન્ટેન્સ ફોર્મેશન કેન બી ઇમ્પ્રુવડ બાય પ્રેક્ટિસિંગ કન્ટિન્યુઅસલી. તો તમે સતત એની પ્રેક્ટિસ કરતા રહો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે અથવા વોટ્સએપમાં કોમ્યુનિકેશન વખતે. તમે સેન્ટેન્સીસ પણ જો ઇંગ્લિશમાં બનાવો તો તમારી વોકેબ્યુલરી વધારે ને વધારે ઇમ્પ્રૂવ થાય. પ્રોબ્લેમ ખરેખર મેં એવું જોયું છે કે ઇંગ્લિશ લેંગ્વેજનો નથી હોતો, સેલ્ફ કોન્ફિડન્સનો હોય છે. કે કેટલું કોન્ફિડન્ટલી તમે એક્સ વાય ઝેડ તમે જે પણ લેવલમાં ઇંગ્લિશમાં વાત કરી શકતા હો, પણ તમે એને ક્યાં કોન્ફિડન્સથી રજૂ કરતા હો છો, ક્યાં કોન્ફિડન્સથી તમે એને ઓપનલી સામેવાળી વ્યક્તિ સાથે તમારી જે પણ કાંઈ કોમ્યુનિકેશન છે ઇંગ્લિશમાં એને તમે મૂકતા હો છો, તો એનાથી તમે ઇંગ્લિશ શીખી શકો. જેટલું તમે ઓપનલી બિંદાસ રહીને વધારે ને વધારે ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ કરશો તો તમે એટલું વધારે શીખી શકશો, એટલું વધારે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો આ વસ્તુ હોય છે. પછી નેક્સ્ટ હોય છે ડ્યુરિંગ સ્કૂલ એડમિશન. તો સ્કૂલ એડમિશન દરમિયાન બે વ્યક્તિ હોય છે, એક સ્ટુડન્ટ કથિર અને એના હેડમિસ્ટ્રેસ, એ બંને વચ્ચે કઈ રીતનું કોમ્યુનિકેશન થતું હોય છે એનું એક ડિસ્ક્રિપ્શન છે જે આપણે આગલા સેશન્સમાં જોયું. પછી હોય છે હેડ સ્કૂલ એસેમ્બલી, હેડમાસ્ટર અને સ્ટુડન્ટ્સ વચ્ચે કઈ રીતે કમ્યુનિકેશન થતું હોય છે. હેડમાસ્ટર્સ, ડિયર સ્ટુડન્ટ, યુ મસ્ટ બી ઇન ટાઈમ ફોર ધ એસેમ્બલી. સ્ટુડન્ટ્સ ઇન કોરસ, યસ સર. ઇન કોરસ એટલે એક સાથે જવાબ આપે ને, તો એને કહેવાય ઇન કોરસ. પછી આગળ એનું કોમ્યુનિકેશન વાતચીત થતી હોય છે. એક કોમ્યુનિકેશન આપણે એવું જોયું એટ ગ્રામર ક્લાસ બિટવીન ટીચર એન્ડ અ સ્ટુડન્ટ. આ બધા કોમ્યુનિકેશન્સ આપણે પ્રીવિયસ સેશન્સમાં જોતા આવીએ છીએ કે સ્ટુડન્ટ ટીચર વચ્ચે કઈ રીતના કોમ્યુનિકેશન થતું હોય, ક્યાં વર્ડ્સ યુઝ કરવા, ક્યાં સેન્ટેન્સ કઈ લેંગ્વેજ યુઝ કરવી, આમાં આપણને વધારે ખ્યાલ આવતો હોય. સ્ટુડન્ટ લેટ આવે છે તો ટીચર સાથે કઈ રીતે વાત કરે છે એનું પણ આમાં આવે છે. એનું કારણ ટીચર પૂછે તો સ્ટુડન્ટ કઈ રીતે રિપ્લાય કરે એ આ કન્વર્ઝેશનમાં આપણને ખબર પડે છે. કે અમુક અમુક સર્કમસ્ટેન્સીસની અંદર ટીચર સાથે કઈ રીતે વાત કરવી, તો એનો આમાં વધારે આઈડિયા આવે છે. ટીચર સ્ટુડન્ટના અલગ અલગ સિચ્યુએશનના કન્વર્ઝેશન્સ હોય છે. ફોર એક્ઝામ્પલ, એટ ધ ટાઈમ ઓફ લેક્ચર ઇફ સ્ટુડન્ટ ઇઝ લેટ ઓર કોઈ કારણસર સ્કૂલમાં નથી, કોલેજમાં નથી આવી શક્યો, તો એના લીવ લેટર વિશે એને કંઈક ક્વેશ્ચન પૂછાય છે. તો સ્ટડીમાં એ પાછળ રહી જાય છે, લેબમાં એને કંઈક ઇશ્યુઝ આવે છે, પ્રોબ્લેમ્સ આવે છે. આવા અલગ અલગ ઘણી બધી સિચ્યુએશન હોય જ્યાં તમારે ટીચર સાથે કોમ્યુનિકેટ કરવું પડતું હોય. તો દરેક સિચ્યુએશનમાં, ઇવન એવી પણ સિચ્યુએશન હોય જ્યાં તમારા સર મેમ તમને ખીજાતા હોય, વટતા હોય, ત્યાં પણ તમારે કઈ રીતે તમારા રિએક્શન્સ, તમારા રિસ્પોન્સ રાખવો જોઈએ,
કઈ રીતનું તમારું થિંકિંગ હોવું જોઈએ, કઈ લેંગ્વેજથી તમારે વાત કરવી જોઈએ, એ બધાની આખી એક એ બધી જ સિચ્યુએશનમાં કેવું કન્વર્ઝેશન રાખવું એના આઈડિયલ્સ તમને અહીંયા જોવા મળે. પછી છે સિક સ્ટુડન્ટ, સિક એટલે બીમાર સ્ટુડન્ટ. એક સ્ટુડન્ટ જ્યારે એબસન્ટ રહેશે ત્યારે તો આ બધા કોમ્યુનિકેશન આપણે જોયા. પછી ઇન લાઇબ્રેરી, લાઇબ્રેરીની અંદર પણ તમારું કઈ રીતનું કોમ્યુનિકેશન હોવું જોઈએ. પ્લેગ્રાઉન્ડની અંદર જ્યારે તમે રમતા હો અથવા બહાર તમારા ફ્રેન્ડ સાથે હો તો તમારા ફ્રેન્ડ સાથે કેવું કોમ્યુનિકેશન હોય, કોઈ ક્રિકેટ મેચમાં જતા હો ત્યારે, ટ્રાફિક ઇન્સ્પેક્ટર ને સ્ટુડન્ટ વચ્ચે. સબ ઇન્સ્પેક્ટર અને સ્ટુડન્ટ વચ્ચે કે તમે પોલીસમાં જ્યારે ફરિયાદ કરવા જતા હોય આ કોમ્યુનિકેશન આપણે જોઈએ. બિટવીન ધ સબ ઇન્સ્પેક્ટર એન્ડ ધ સ્કૂલ સ્ટુડન્ટ, ધ સબ ઇન્સ્પેક્ટર વોટ ઇઝ ધ મેટર બોયઝ, એવો પ્રશ્ન પૂછે છોકરાઓને, શું પ્રશ્ન છે. ધ સ્કૂલ સ્ટુડન્ટ, માય સાયકલ ઇઝ સ્ટોલન ઓર માય સ્કૂટર ઇઝ સ્ટોલન, માય વેહિકલ ઇઝ સ્ટોલન, મારી સાયકલ ચોરાઈ ગઈ છે, એવો સ્ટુડન્ટ જવાબ આપે છે. સબ ઇન્સ્પેક્ટર, વેર ડીડ યુ પ્લેસ યોર સાયકલ, તમે તમારી સાયકલ ક્યાં મૂકી હતી. સ્ટુડન્ટ, આઈ પ્લેસ માય સાયકલ અંડર અ ટ્રી નિયર એન્ટ્રન્સ, સ્કૂલ અથવા કોલેજના એન્ટ્રન્સ પાસે જ્યાં એક ટ્રી છે એની નીચે, એની અંદર, એની નજીક ત્યાં મેં મારી સાયકલને પાર્ક કરી હતી. સબ ઇન્સ્પેક્ટર, ડીડ યુ લોક ધ સાયકલ. સ્કૂલ સ્ટુડન્ટ, નો સર, આઈ ફરગોટ ટુ લોક ઇટ. સર, હું મારી સાયકલને લોક કરવાનું ભૂલી ગયો છું, આઈ ફરગોટ ટુ લોક ઇટ. સબ ઇન્સ્પેક્ટર, ધેન ઇટ ઇઝ યોર ફોલ્ટ. સબ ઇન્સ્પેક્ટર કહેશે કે તો તારે તારા વાંકમાં આવે, તો વાંકને કયો શબ્દ વપરાય, ફોલ્ટ. એની વે ગીવ પર્ટિક્યુલર્સ અબાઉટ ઇટ, એટલે આપણે કહીએ કે એની વિગત જણાવો, એની ડિટેલ્સ આપો, તો અહીંયા કયો વર્ડ યુઝ થયો છે, ગીવ પર્ટિક્યુલર્સ. તમારી જે સાયકલ હતી એ સાયકલ કઈ હતી, કઈ કંપનીની હતી, કઈ બ્રાન્ડની હતી, કેટલી જૂની હતી, સાયકલ ક્યાંથી લીધી હતી, સાયકલ કઈ જગ્યાએ રાખી હતી, એક્ઝેક્ટ લોકેશન કયું હતું સાયકલનું, સાયકલ વિશે વધારે વિગત આપો. સ્કૂલ સ્ટુડન્ટ, ઇટ ઇઝ અ હીરો સાયકલ પેઇન્ટેડ ગ્રીન, ગ્રીન કલરની હીરો કંપનીની સાયકલ હતી. સબ ઇન્સ્પેક્ટર, ડુ યુ નો ધ નંબર, સાયકલમાં નંબર આવતા છે. સબ ઇન્સ્પેક્ટર, આપણે એવું માની લઈએ કે અત્યારે એમાં નંબર છે. યસ સર, ધ નંબર ઇઝ હાઈ, 433221. આ અબ્રોડની સાયકલ હશે ત્યાં નંબર અપાતા છે. સબ ઇન્સ્પેક્ટર, ધેન પ્રેઝન્ટ અ પિટિશન, એ સાયકલનો પિટિશન રાખો તમે. સ્કૂલ સ્ટુડન્ટ, યસ સર, આઈ શેલ. એક પિટિશન ફાઇલ કરવાનું કહે છે અને સ્કૂલ સ્ટુડન્ટ એને હા પાડે છે. બીજું કોમ્યુનિકેશન ઇન અ બિગ ફેમિલી, ગ્રાન્ડમધર, સન, વોટ આર યુ ટોકિંગ ટુ ગોમથી. ફાધર, આઈ એમ શોઈંગ હર ધ મૂન. ડોટર, વેન ડીડ ઇટ રાઇઝ. ફાધર, ઇટ હેડ રિઝન 1 hour બિફોર, ઇટ ઇઝ અ ફૂલ મૂન ડે. આપણે પૂનમ કહીએ એને, એ કે ફૂલ મૂન ડે. પૂછે છે મૂન, દાદીમાં પૂછે છે ગોમતી સાથે તું શું વાત કરે છે, તું તારી ડોટર સાથે શું વાત કરે છે. તો ફાધર જવાબ આપે છે, ફાધર એના મધરને જવાબ આપે છે કે હું મારી ડોટરને મૂન દેખાડું છું. ડોટર ફાધરને પૂછે છે મૂન ક્યારે આવ્યો, ફાધર જવાબ આપે છે કલાક પહેલા, આજે ફૂલ મૂન ડે છે. ડોટર, કેન વી સી ધ મૂન ડ્યુરિંગ નોન મૂન ડે. ફાધર, ડ્યુરિંગ અમાવસ્યા ધ સ્કાય વિલ બી કમ્પ્લીટલી ડાર્ક, ત્યારે ન દેખાય મૂન. ચાઇલ્ડ, વોટ ઇઝ ધ વ્હાઇટ વોલ થ્રુ ધ વિન્ડો. બીજું બાળક પૂછે છે એક ક્વેશ્ચન, ક્વેશ્ચનમાં આગળ વોટ લાગે, વોટ અથવા વાય અથવા વેર, ડબલ્યુ વાળા વર્ડ્સ હોય ક્વેશ્ચનમાં લાગતા હોય છે. મધર, મધર રિપ્લાય આપે, નો ઇટ ઇઝ નોટ અ બોલ, ઇટ ઇઝ અ ફૂલ મૂન. ચાઇલ્ડ, ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ. ચાઇલ્ડ, ગ્રાન્ડપા ઇઝ કોલિંગ અસ ફોર સપર, વી શેલ ગો, એટલે નાસ્તો કરવા માટે, સાંજના નાસ્તો કરવા માટે ગ્રાન્ડપા ત્યાં બોલાવે છે.
ફોરેન કન્ટ્રીઝની અંદર ઇવનિંગના ટાઈમ પર જ્યાં 5:30 થાય ત્યાં દિવસ પૂરો થઈ જાય અને રાત પડી જાય. હવે અમુક કન્ટ્રીઝ છે તો ત્યાં મૂન વહેલો આવી જાય, મૂન આવી જાય પછી સાંજનો નાસ્તો થાય. ત્યાં ચાઇલ્ડ કહે છે ગ્રાન્ડપા ઇઝ કોલિંગ અસ ફોર સપર, વી શેલ ગો, જનરલી ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ, વી શેલ ગો ઇન ધ ડાઇનિંગ હોલ. એટલે ડાઇનિંગ હોલમાં કઈ રીતની ચર્ચા થાય છે. ફાધર, વાય આર યુ સ્લો ઇન ઇટિંગ? સન, આઈ એમ નોટ વેલ, આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ. પછી ફાધર એના બીજા ક્વેશ્ચન્સ પૂછે છે, એના સન આન્સર્સ આપે છે, આગળ કોમ્યુનિકેશન થાય છે. તો આ રીતે એક ડાઇનિંગ હોલ ઉપર ફાધર, સન ને મધર વચ્ચે કોમ્યુનિકેશન થતું હોય છે, એ આપણે કવર કરેલું છે. પછી બર્થડે પાર્ટીની અંદર કઈ રીતે કોમ્યુનિકેશન થતું હોય બિટવીન રાજા એન્ડ અરુણ, દેટ ઇઝ ઓલ્સો ડિસ્કસ્ડ હિયર. એક બર્થડે ઇન્વિટેશનમાં પણ એ રીતનું કોમ્યુનિકેશન રાખવું. એટ સિનેમા થિયેટર, ટુ ફ્રેન્ડ્સ આર કોમ્યુનિકેટિંગ, વેન ડીડ યુ સ્ટાર્ટ ફ્રોમ યોર હાઉસ? રઘુલ આન્સર્સ અકબર, આઈ સ્ટાર્ટેડ એટ અબાઉટ I started at about 4:30. Akbar, was there a crowd in the ticket counter when you came? Akbar Raghul ne puche chhe ki tu jare ticket leva aayo tyare ticket counter upar crowd hatu? Raghul, when I came the counter was free. Ticket counter je tickets leta hoy jagya ne kevay chhe ticket counter. રઘુલ રિપ્લાય કરે છે અકબરને, વેન આઈ કેમ ધ કાઉન્ટર વોઝ ફ્રી, ત્યાં કોઈ નહોતું. અકબર, ટુડે ધેર ઇઝ લેસ ક્રાઉડ, આજે ત્યાં ક્રાઉડ ઓછું છે. રઘુલ બીજો પ્રશ્ન પૂછે છે, હુ ઇઝ ઓન ધ સ્ક્રીન, સ્ક્રીન પર કોણ છે? અકબર, હી ઇઝ પાદીવેલુ ધ કોમેડિયન. રઘુલ, રિસન્ટલી હી ઇઝ ધ પોપ્યુલર કોમેડિયન, આપણે ત્યાં કપિલને રિપ્લેસ કરી દઈએ, એક એડ આવે છે ને એમાં કપિલ હોય છે. અકબર, ધ ફિલ્મ મરથુમલા ઇઝ વેરી ફેમસ, તો લગભગ સાઉથનું મૂવી જોવા ગયા છે બે. રઘુલ, યસ ઇટ ઇઝ ટ્રુ, ઇન ધ ટેમ્પલ, મંદિરની અંદર કઈ રીતે કોમ્યુનિકેશન થાય. મની, where is your mother going? Kanan, my mother is going to the temple. Mani, who are going before her? Kanan, they are my brother and sister. Mummy ne agad agad kon chale chhe? Evo Mani Kanan ne puche chhe. Be friends vaat kare chhe. Kanan reply kare chhe ki mara bhai ane behan chhe. They are my brother and sister. Mani, what is she holding on her hand? એના હાથમાં શું છે? કાનન, ઇટ ઇઝ અ ફ્લાવર બાસ્કેટ, મંદિરમાં જતી વખતે ત્યાં સી એઝ અ ફ્લાવર બાસ્કેટ, એના હાથમાં ફ્લાવરનું બાસ્કેટ છે. મની, ટુ વિચ ટેમ્પલ આર ધે ગોઈંગ ફોર વર્શિપ, મંદિરમાં પૂજા કરવા માટે, દર્શન લેવા માટે એ કયા મંદિર પર જાય છે? મંદિરની અંદર પણ ઘણા બધા ભગવાન હશે એટલે એ સ્પેસિફિકલી પૂછે છે, અથવા એક મંદિરની અંદર ઘણા બધા મંદિર હશે તો ત્યાં સ્પેસિફિકલી. મની ઇઝ આસ્કિંગ કાનન, this is how a communication can be done in a temple everywhere. Kanan, it is a Kaliman temple. Mani, shall we follow them? Apde ee lokoni sathe sayata pasal pasal chahiye, apde ee lokona follow kariye. Kanan, yes, I am very glad, hu khush chu, apde kariye follow, definitely follow kariye. So a simple words no use kari ane ek jagyae ટેમ્પલની જગ્યા પર કઈ રીતનું કોમ્યુનિકેશન થાય એ બે ફ્રેન્ડ્સ વચ્ચેનું આમાં દેખાડવામાં આવ્યું છે. આપણે અલગ અલગ જગ્યાએનું કોમ્યુનિકેશન અત્યારે એટલે ડિસ્કસ કરીએ કે આપણને અંદાજો આવે કે અલગ અલગ સિચ્યુએશન્સની અંદર કઈ વોકેબ્યુલરી, કયા વર્ડ્સ યુઝ કરીને કોમ્યુનિકેશન કેમ કરવું. તો આપણે પણ આપણી રોજિંદી લાઈફની અંદર, ડે ટુ ડે લાઈફની અંદર રેગ્યુલરલી કોઈ પણ સિચ્યુએશન આવે તો આપણે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર કન્વર્ઝેશન કરી શકીએ, એ જ આનો ઓબ્જેક્ટિવ છે. English language can be used at every situation and the conversation can be changed, or it is a very flexible language where it has all the words to share your thoughts, to share your views.
તો આપણે આ જ રીતે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર અલગ અલગ સિચ્યુએશન ઉપર કન્વર્ઝેશન કવર કરશું અને પછી આ ચેપ્ટરના થિયરીના ટોપિક્સ તરફ આગળ જશું. આજે આપણે આજનો સેશન અહીંયા એન્ડ કરીશું.